जी दुनिया सिर जीने सामरे आना वो पाया जी पावाना पानी पैदा कीदा धीरे भाई पावाना पानी पैदा कीदा जी ए जी का हो रे जीवता में किस कारण आविया जी ना कीजी साहेब जीनी सेवा जीरे भाई ना कीजी साहेब जीनी सेवा जी ऐसी दुनिया नो लोभ जीवड़ो આપણી સમક્ષ સદરુદ્દીનભાઈ વિરાની જ્ઞાન ઉપર વાયસ કરશે. આવા વાળા મહેમાનોથી દરેકથી દરખાસ્ત કરવામાં આવે છે કે એક વાર સલવાદ પડી લઈએ. અલ્લાહ ઇન્શાલ્લાહ આજે આપણી મજલિસ જે છે કુલ રૂહાનીના સવાબના અર્થે રાખવામાં આવી છે. અલ્લાહથી આપણે દુઆ કરીએ અલ્લાહ તબારક તઆલા આપણા દરેક મરહૂમની મગફરત ફરમાવી દે અને જેટલા પણ અહીંયા મોજૂદ છે અને જે ઈમાનવાળા બંદા આ દુનિયાથી ચાલ્યા ગયા છે, રુખસત થઈ ગયા છે, અલ્લાહ તબારક તઆલા દરેકની મગફરત ફરમાવી દે. ઇન્શાલ્લાહ આ રૂહાની મજલિસમાં પીર સદરુદ્દીન રહેમતુલ્લાહ અલયની જ્ઞાન શરીફ પર રૂહાની વાતો આપણે સમજશું અને જાણશું ઇન્શાલ્લાહ. અલ્લાહવાળાઓની વાતો હકીકતમાં જેવી રીતે જમીનમાં પાણી પડવાથી ફસલ પેદા થાય, એક જીવતદાન મળે છે, તેવી જ રીતે અલ્લાહવાળાઓની વાતોથી દિલમાં ઈમાનની તાકાત પેદા થાય છે અને જિંદગી જીવવાનો એક સરળ માર્ગ મળે છે. દુઆ કરો અલ્લાહ તબારક તઆલા કહેવાવાળાને, સાંભળવાવાળાને હક સમજવાની અને હક પર ચાલવાની તૌફીક અતા ફરમાવે. પીર સદરુદ્દીન રહેમતુલ્લાહ અલયે ઇરશાદ ફરમાવે છે કે એ જી દુનિયા સિરજીને શાહ મોરે, એ જી દુનિયા સિરજીને શાહ મોરે અન્ન ઉપાયા જી. યા પીર સદરુદ્દીન રહેમતુલ્લાહ અલયે સર્જનહારનું વર્ણન કરે છે કે અલ્લાહ તબારક તઆલાએ દુનિયાને સર્જી દીધી શાહ મોરે. શાહ મોરેનો મતલબ થાય છે કે મારો પરવરદિગાર. શાહ મોરે, શાહ કહે છે અલ્લાહને, બાદશાહનો બાદશાહ, શહેનશાહનો શહેનશાહ, શાહોના શાહ, કે જે દરેકને મોત અને જિંદગી, જિંદગી અને મોત દરેક ચીજ આપે છે. મોત પણ હોય છે હકીકતમાં, ઇન્સાન તો કંઈ નથી હોતો પણ કુદરત એને શૂન્યમાંથી રચના કરી નાખે છે. પછી જિંદગી, પછી મોત આપે છે. જિંદગી પછી મોત, તો જે દરેક બાદશાહોને જિંદગી દેવાવાળો, દરેકને મોત દેવાવાળો તે શાહોનો શાહ. યા પીર માય બાપ રહેમતુલ્લાહ અલયે એ માલિકને, સર્જનહારને વર્ણન કરે છે કે શાહ મોરે, તેણે દુનિયા બનાવી. અને દુનિયા બનાવી અન્ન ઉપાયા જી. દુનિયા કેના માટે બનાવી? ઇન્સાન માટે. ઇન્સાન માટે, મહેમાન નવાજી માટે દુનિયાને કાયમ કરી દીધી. અને દુનિયા પછી ઇન્સાન જ્યારે અહીંયા વસવાના હતા તો તેના પહેલાં અલ્લાહ તબારક તઆલાએ તેના માટે અન્નનો પણ બંદોબસ્ત કર્યો. અન્ન એટલે શું? કે જે જમીનથી નીકળવાવાળી ચીજ, જે ઇન્સાનના માટે, એની જિંદગી માટે જમીનથી નીકળવાવાળી ચીજ, અન્ન. એટલે દરેક ધર્મના લોકો તેને અન્નદાતા કહે છે. એ વાત દરેક જણ સ્વીકાર કરે છે કે તે અન્નદાતા છે, કારણ કે તે માલિક, જે સર્જનહાર, જે ઈશ્વર છે, જે પૂરી દુનિયાનો પરવરદિગાર છે, દરેક ઇન્સાન માટે પેદા કર્યા છે, તો તેને રોજીના ઇંતજામ પણ કરે છે. તો અલ્લાહ તબારક તઆલાએ દુનિયામાં ઇન્સાનને મોકલાવ્યા અને તેની તેની જિંદગી માટે, તેની પરવરિશ માટે અન્નને પણ પેદા કર્યું. અન્ન પેદા કર્યું પોતાની કુદરતથી, પણ દરેક અન્ન પેદા કરવામાં તેની કુદરતના સાથે સાથે તેણે કમાલ પણ પેદા કરી દીધો. જેવી રીતે જમીન છે, જમીનથી આપણે જોઈએ કે ઘઉં પણ નીકળે છે, ચોખા પણ નીકળે છે, બાજરો છે, જુવાર છે, દરેક ચીજ છે, એક જ જમીન. પણ આ દરેક ચીજ છે તેના રંગરૂપ અલગ, તેનું સ્વરૂપ અલગ, તેની તેની તાકાત અલગ, તેની તાસીર અલગ, અલગ અલગ સ્વરૂપની. આવી રીતે અલ્લાહ તબારક તઆલા જમીનથી પેદાવાર પેદા કરે છે ઇન્સાન માટે. તેવી જ રીતે ઇન્સાન માટે અલ્લાહે સબ્જી તરકારી પેદા કરી,
તેના પણ રંગરૂપ અલગ, તેનું સ્વરૂપ અલગ, તેનો સ્વાદ અલગ, તેની તાસીર અલગ, તેની તાકાત અલગ. તો પીર માય બાપ રહેમતુલ્લાહ દર્શાવવા માંગે છે, રજૂ કરવા માંગે છે, સમજાવવા માંગે છે કે જો તમારે કુદરત મારા શાહ જે છે કેવી રીતે તમારી પરવરિશ કરી, તમને પેદા તો કરે પણ આમ પેદા કરીને છોડી ન દીધા, જન્મ આપીને તમને છોડી નહીં દીધા. જન્મના પહેલા અલ્લાહ તબારક તઆલા માની પેટમાં દરેક ધર્મના માણસો માટે માની પેટમાં અલ્લાહ તઆલા એની રોજી પહોંચાડી દે છે. અગર રોજી ન પહોંચાડે તો એને જીવતદાન કેમ મળે? તો જે કુદરત પીર માય બાપ રહેમતુલ્લાહ અલી સમજાવવા માંગે કે જે કુદરત માના પેટમાં અંધારી કોટડીમાં જ્યારે રોજી પહોંચાડી શકે તો ઉજાસમાં સુધી રોજી નથી પહોંચાડી શકતો, જરૂર પહોંચાડી શકે છે. દરેક ધર્મના માણસોને માના પેટમાં હોય છે, એની માના પેટમાં તેને રોજી પહોંચાડે છે જે રબ, જે પરવરદિગાર, જે ઈશ્વર, જે સર્જનહાર. માના અંધારી કોટડીમાં રોજી પહોંચાડી શકે, શું દુનિયામાં રોજી નથી પહોંચાડી શકતો? પણ ઇન્સાન જે છે દુનિયા વાળો તરફ ઝૂકી જાય છે. તેવી રીતે ફળ બનાવ્યા, જમીનથી ફસલ પેદા કરી, સબ્જી પેદા કરી, ફળ બનાવ્યા. ફળના રંગ અલગ અલગ, તેનો સ્વાદ અલગ, તેની તાકાત અલગ. માણસ જોઈએ તો એની આંખો ઠંડી થઈ જાય, ફળને જોઈએ તો તેના રંગરૂપ જોઈને, તેનું સ્વરૂપ જોઈને, તેની સુંદરતા, તેની ખુશબુ જોઈને આંખો ઠંડી થઈ જાય. અને જ્યારે ચાખે તો મન અને દિલો દિમાગને તસલી પહોંચાડી દે, એને તસલી પહોંચાડી દે. ખાય સ્વાદ પણ આવે અને સાથે સાથે મન, દિલ અને દિમાગ પર એવી અસર પહોંચે કે કુદરતે શું ચીજ. પણ દરેક ચીજ ઇસ્તેમાલ કરીને, દરેક ચીજ વાપરીને તેને કુદરત તરફ વિચાર નથી આવતો કે આ ચીજ કોણે બનાવી. માણસે જોઈએ કે જ્યારે આટલી નિયમત કુદરત તરફથી મળે છે તો ક્યારેક વિચારવું પણ જોઈએ કે આ બનાવવાળું કોણ છે. જમીનમાં કેવી રીતે ગલ્લો પેદા કરે છે, કેવી રીતે અન્ન પેદા કરે છે, કેવી રીતે તરકારી પેદા કરે છે. એક જ જમીન, એક કુદરતની તો એ કમાલ છે કે એક જ માટીથી દરેક ઇન્સાનને પેદા કર્યા અને એ જ માટીથી અલ્લાહ તબારક તલકારી સબ્જી ફળ ફ્રૂટ બધું પેદા કરી દીધું. કુદરતનો કમાલ છે. ફરમા છે એ જી દુનિયા સિરિન શાહમુરે અન્ન ઉપાયા જી. આ ચીજને છે કુરાન કરીમમાં પણ રજૂ કરવામાં આવી છે, સૂર્ય વાક્યામાં 63, 64 અને 65 નંબરની આયત. 63, 64 અને 65 નંબરની આયતમાં અલ્લાહ તબારક તઆલા ફરમાય, આ જે પીર માય બાપે કીધું છે કેવી રીતે અલ્લાહ વાળાની જિંદગીઓ, તેની વાતો નાની હોય પણ એમાં ઘણી ચીજો ભરેલી હોય. કુરાન કરીમથી આ ચીજ સાબિત થાય છે જે પીર માય બાપે સમજાવી સદરદીન રહેમતુલ્લાહ અલે. કુરાન કરીમમાં અલ્લાહ તબારક તઆલા પણ રજૂ કરે છે વાત. સૂર્ય વાક્યમાં 63, 64 અને 65 નંબરની આયતમાં અલ્લાહ ફરમાય, અચ્છા એ બતાવો કે દાણા તમે વાવો છો, ખેતરમાં વાવો છો, જે કિસાન હોય, ખેડૂત હોય કે આપણે પોતે હોય, પોતાની જમીન હોય, કરતા હોય, કે તમે જે વાવો છો, જમીનમાં વાવો છો, એને તમે ઉગાડો છો કે અમે ઉગાડીએ છીએ? કુદરત પૂછે છે, કુરાન કરીમમાં પૂછે. એના માટે આપણે જરૂર છે ઇસ્માઈલીઓને કે કુરાન વાંચીએ અને તરજુમા સાથે વાંચીએ. કુરાન વાંચવું પણ જોઈએ તરજુમા સાથે. દરેક વખતે આ વાતને રજૂ કરજો. હાજરી મામે કુરાન માટે માર્ગદર્શન આપ્યું છે કે કુરાનના પ્રકરણો તમારે જાણવા જોઈએ, કુરાનના પ્રકરણો જાણવા જોઈએ અને તેના સાથે શું સંબંધ છે તે પણ જાણવું જોઈએ. પ્રકરણો જાણવા જોઈએ, તેનો અર્થ જાણવો જોઈએ અને તેનો શું સંબંધ છે તે પણ જાણવું જોઈએ. પણ ઘણા લોકો કુરાનથી દૂર છે. જોઈએ જરૂર છે, આજે આપણે જરૂર છે કે આપણે કુરાનને વાંચવું જોઈએ તર્જુમા સાથે. જ્યારે હાજરી મામનું ફરમાન છે તો કેટલા વર્ષ સુધી, એક જનરેશન ટર્ન થઈ જાય પૂરું, પૂરા કેટલા માણસો, તો લાખો માણસો મરી જાય છે. તો એ લાખો માણસ અગર વગર જ્ઞાનના ચાલી ગયા તો બતાવો કે એની મંજિલ, આગળવાળી મંજિલ કેમ તય કરી શકશે? તો કુરાન કરીમમાં અલ્લાહ તઆલા ફરમાય કે બતાવો કે તમે જે દાણા નાખો છો એને કોણ ઉગાડે છે, કોણ પેદા કરે છે? પછી અલ્લાહ તબારક તઆલા ફરમાય, અમે જ પેદા કરીએ અને અગર અમે ધારીએ તેનો અમે તેને ખરાબ કરી નાખીએ, તેને ચૂરો કરી નાખીએ. અગર અમે ધારીએ તો તેનો ચૂરો, તમે જમીનમાં બીજ તો નાખો, પછી એની કારીગરી કોણ કરે છે? કારીગરી તમે નથી કરતા, કારીગરી તો અમે કરીએ છીએ. અગર એને અમે ચૂરો કરી નાખીએ તો તમે અફસોસ કરતા રહી જાઓ. ઇન્સાનને લાગે સૂર્ય વાક્યા 63 નંબર 64 નંબર 65 નંબર આ આયાત ઘડે જઈને વિચારી લેજો. કારણ કે હાજરીમાં મેં કીધું, થોડુંક તો આપણે એક ખાવામાં નમક બરાબર થોડુંક તો આપણે કુરાન તરફ રજૂ થઈએ. 63 નંબર 64 નંબર 65 નંબર અલ્લાહ ફરમાવે છે કે અગર આ દાણાને, આ ફસલને અગર અમે ખરાબ કરી નાખીએ તો તમે ચૂરો કરી નાખીએ તો તમે અફસોસ કરતા રહી જાઓ. અને હકીકત છે, ગુજરાતના તરફ જ્યારે વરસાદ નથી પડતો અને અન્ન ખરાબ થઈ જાય, દાણા ખરાબ થઈ જાય, તો લોકો કહે છે વરસ ખરાબ થઈ ગયું. લોકો કહે છે કે વરસ ખરાબ, વરસ નબળું થયું, વરસ ખરાબ થઈ ગયું, આ વરસ ખરાબ થઈ ગયું અમારું.
तो अगर एक वर्षना पानी में न पड़वा पर, जमीन में पानी न मळवा पर, आसमान वालो परवरदिगार सर्जनहार अगर आसमान थी पानी न वरसावे, आकाश थी पानी न वरसावे, तो जमीन मुर्दा रही, जमीन मुर्दा रही, फसल पैदा न थे तो वर्ष बगड़ी गयु। एवी रीते कुदरतना तरफथी एक कुरान नाजिल करवामां आव्यो, इमामो ने मोकलावामां आव्या, पीरो ने मोकलावामां आव्या, ओलिया किराने मोकलावे, अगर ई ज्ञान आपणी जिंदगीमां न उतरे, जमीन पण माटी, आपणे पण माटीना छे। જમીન જેવર જેવી રીતે વગર પાણીએ તે મરી જાય છે, તેવી રીતે આ માટીનો ઇન્સાન વગર ઇલમથી મરી જાય છે, એને એમ થાય છે કે શું છે। અને પછી અગર એવી રીતે આ દુનિયાથી રુખસત થઈ ગયો તો બતાવો કે એની શું હાલત, વરસ તો બગડ્યું, એની આખરત બગડી જાય છે। એક વરસ પાણી ન પડવાથી વરસ બગડી જાય છે, અને દિલમાં અલ્લાહની રહેમત ન વરસવાથી એની આખરત બગડી જાય છે। તો ફરમાવે છે, એ જે દુનિયા સિરજીને શાહ મોરે અન્ન પાયાજી, પવન પાણી પેદા કીધા જી, પવન પેદા કીધું, હવા પેદા કીધી, પાણી પેદા કર્યું। આ ત્રણ ચીજ એવી છે કે જેના વગર ઇન્સાન રહી નથી શકતો, પાણી વગર નથી રહી શકતો, હવા વગર નથી રહી શકતો, પાણી અને અન્ન વગર તો બે ત્રણ દિવસ કાઢી ન શકે કોઈને, સમજો કે કોઈ દુશ્મની કરી રૂમમાં બંધ કરી નાખ્યો, એક દિવસ ભૂખો પડે જશે, બીજો દિવસ મુશ્કેલીમાં આવી જશે, બે ચાર દિવસમાં તો એની મોત થઈ જશે। તો પવન અન્ન અને પાણી વગર તો બે ચાર દિવસ તો થોડુંક કાઢી પણ લેશે, પણ હવા વગર તે ચાલી નથી શકતો, એક મિનિટ પણ નથી જીવી શકતો। તો અલ્લાહ તબારક તઆલા બે ચીજને જોયું કે મેં ઇન્સાનને તાકાત આપી છે, અક્કલ આપી છે, ક્યારેક ક્યારેક તો ફસલ સામેથી આવી જાય, ફોડો આમને આમ લાગી જાય, ઇન્સાન એનો ઇસ્તેમાલ કરી લે, એનો ઉપયોગ કરી લે છે, ક્યારેક પાણી નહેર વહે છે એમાંથી પાણી ભરે છે, એને કંઈ મહેનત નથી કરવી પડતી, ક્યારેક ક્યારેક અલ્લાહ તબારક તઆલા એને અઝવાઇઝમાં નાખે, નહીં તું મહેનત કર જમીન પર, તને અક્કલ આપી છે, તું મહેનત કર જમીન પર, તને તારું ખાવાનું મળી જશે। અગર પાણી નહેર નથી તો કૂવો ખોદ, જમીન ખોદ, તેમાંથી તને પાણી પાણી પણ મળી જશે, ખાવાનું પણ મળી જશે। તો બે ચીજ તો કુદરતે ઇન્સાન પર થોડી નાખી છે અજમાઈશમાં, પણ હવામાં અલ્લાએ જોયું કે હવા વગર તો તેને ચાલતું જ નથી, એ મારા બંદા તું એટલો મજબૂર છે કે હવા તો તું ક્યાંય લઈ ન શકતો, એટલે હવા તને જનરલ કરી દઉં છું બધા માટે, આમ દરેક જગા પર તારે પાણી સુધી પહોંચવાની જરૂર છે, અન્ન સુધી પહોંચવાની જરૂર છે, હવા સુધી પહોંચવાની જરૂર નહીં, હવા તું દરેક જગા પર પહોંચવાની દઈશ, કારણ કે તું મજબૂર છે, દરેક જગા પર ભાગી નહીં શક, ત્યાંથી 10 કિલોમીટર દૂર હોય તો એને ભાગવું પડે, યા પાઇપલાઇન લગાડવી પડે જીવવા માટે, પણ કુદરત કહે છે કે નહીં, આ હવાને હું પૂરી દુનિયામાં ફેલાવી દઈશ, તને જરા પણ તકલીફ નહીં થાય, જે મિનિટ પર તને હવાની જરૂર છે તને હવા મળી જશે। પીર માય બાપ રહેમતુલ્લાહ અલે આ ત્રણેય ચીજને રજૂ કરીને તે સમજાવવા માંગે છે કે એ દુનિયાના ઇન્સાનો, એ માનવીઓ દુનિયામાં તો આવી કેવી કેવી વાતો રજૂ કરી, અલ્ફાઝોમાં એના શબ્દોમાં કેટલી જાન છે, પીર માય બાપ કેટલી જાન છે, શાહ મોરે મારા પરવરદિગારે બનાવ્યું, પવન પાણી પેદા કીધા છે, પવન પાણી પેદા, કેટલી વજન છે વાતોમાં, આ ચીજને પાણીને પણ ઈ સૂર્ય વાક્યમાં અલ્લાહ તબારક તઆલા 68 નંબર 69 નંબર 70 નંબર હિમાયત, અગર પાણી વરસાવે છે અમે વરસાવીએ છીએ, અગર પાણીને અમે કડવું કરી દઈએ તો તમે શું કરી શકો, કુદરત ચેલેન્જ કરે છે, કોઈ પાણી વરસાવવાળું અમારા સિવાય, કુદરત ચેલેન્જ કરે, અને આ પાણીને કડવું કરી દે તમે શું કરો, પી જ નહીં શકો, તમે જીવી જ નહીં શકો। અલ્લાહ તબારક તઆલા પોતાની નેમતોને જાહેર કરે છે, એ પીર માય બાપ રહેમતુલ્લાહ અલે આપણે સમક્ષ રજૂ કરે છે કે જો આવી રીતે છે તો આ ત્રણ ચીજ વગર ઇન્સાન જીવી નથી શકતો, અને આપણે દરેક ચીજનો ઉપયોગ કરીએ છીએ, અન્નનો પણ ઉપયોગ કરીએ છીએ, પાણીનો ઉપયોગ કરીએ છીએ, તેવી રીતે હવાનો પણ ઉપયોગ કરીએ, પણ આ ફ્રીમાં મળે છે ને બધું, ક્યારે આપણે વિચાર્યું નથી કે કોણ કરવાવાળું છે, એ જરૂરી છે કે કોણ કરવાવાળું, જ્યારે કોણ કરવાવાળું જ વિચારશું તો ખુદાની કુદરત તરફ નજર પડશે અને ખુદાની મોહબ્બત દિલમાં પેદા થશે, અલ્લાહની મોહબ્બત પેદા થશે, અલ્લાહવાળાની મોહબ્બત પેદા થશે, બુઝુર્ગોની મોહબ્બત પેદા થશે। હારૂન રશીદના દરબારમાં જો પાણીની કિંમત કેવી છે, હારૂન રશીદ એક બાદશાહ થઈ ગયો છે, પહેલાના જમાનામાં ધાર્મિક વિચારનો હતો, અમુક બાદશાહ હોય છે કે જે અધર્મી હોય છે, લોકો પર જુલ્મ કરે છે અને એને ખુદાનો ડર નથી હોતો, પણ આ બાદશાહ એવો હતો કે જેના દિલમાં ખુદાનો ખોફ હતો, ખુદાથી ડરતો હતો, ધાર્મિક વિચારનો હતો, અને ક્યારેક ક્યારેક અલ્લાહવાળો આવીને તેને નસીહત કરી જતા હતા, તેને નસીહત સાંભળતો અને જિંદગીમાં ઉતારવાની તે કોશિશ કરતો હતો હારૂન રશીદ। એકવાર એક ફકીર દાખલ થઈ ગયો દરબારમાં અને કીધું, એ હારૂન હું તને કંઈક નસીહત દેવા માંગુ છું। હારૂને કીધું, સાહેબ શું નસીહત દેવા માંગુ છું, શું છે? તો કે આ તારી સલ્તનત, તારી બાદશાહ, આટલી આટલી જાહો જલાલી, આટલું તારું નામ, આટલું તારો માલ, સાહેબ શું કહેવા માંગો છો?
તમે શું કહેવા માંગો છો? તો ફકીરે કીધું, એ બુઝુર્ગે કીધું કે હારૂન, તને એક દ્રષ્ટાંત આપું છું સમજાવવા માટે કે આ દુનિયામાં રચ્યો પછી તને આખરતની ફિકર નથી, તને આખરતની ફિકર નથી, તું સમજે કે તારી સલ્તનત બહુ મોટી ચીજ છે, આ તારી દુનિયા બહુ મોટી ચીજ છે, શું તારે મરવાનું નથી? આ મહેલ અને આ તારી દોલત અને તારી સલ્તનત, તારી ઇજ્જત શું તારા હાથમાં ચાલશે? પછી કીધું કે તને દ્રષ્ટાંત રજૂ કરું, સાંભળ દિલથી, તારા દરબારીને બધાને હટાવી દે. હારૂને કીધું ઠીક છે, વાંધો, બધાને હટાવી દે, સાંભળ, ધ્યાનથી સાંભળ, કે તું રણમાં તારો એક સફર છે, તારી સવારી પણ છે, ઊંટ પર તેરે ખાવા, તું ખાવા પીવાનો બધો ઇંતજામ કરી દીધો છે, બધી વ્યવસ્થા કરી દીધી છે, સફરમાં છે તું. અડધા રસ્તા પર અચાનક રણમાં તોફાન થયું, જે પાણીમાં તોફાન, દરિયામાં તોફાન થાય છે એવી રીતે રણમાં પણ તોફાન થાય છે, જે રીતે પાણીમાં માણસો ડૂબી જાય છે એવી રીતે રણમાં ગાયબ થઈ જાય છે માણસો, એવી હવા ચાલે છે કે પૂરી રેતી એકના બીજા પર ચડી જાય, ઢગલા થઈ જાય, માણસ ભરી જાય છે. કે તું રણમાં છે પોતાની સવારીને સાથે, અચાનક રણમાં તોફાન આવે, તારી સવારી તારાથી ગાયબ થઈ જાય, ઓજલ થઈ જાય, તું મજબૂર થઈ જાય, તો એકલો છે, રણનું તોફાન જે છે સમી ગયું છે, સમી ગયું છે, પણ સવારી નથી. અમુક કલાક પછી તને પાણીની તરસ પણ લાગશે, અમુક વખત પછી તને ભૂખ લાગશે, પણ તારા પાસે કંઈ ઇંતજામ નથી. બીજા દિવસે તારી હાલત ઓર ખરાબ, ત્રીજા દિવસે તો હાલત એ થઈ ગઈ, તું મરવાના બિલકુલ કરીબ થઈ ગયો, મરવાના બિલકુલ નજીક થઈ ગયો. અને એવા ટાઈમ પર આસમાનથી અલ્લાહ તબારક તઆલા એક ફરિશ્તો મોકલાવે, એક અડધો પ્યાલો પાણીનો, મોટો પ્યાલો, અડધો પ્યાલો, અને ફરિશ્તાને મોકલાવે ને પૂછે કે હારૂન, એ બતાડ કે આ પાણી તો તને આપું, અહીંયા રેગિસ્તાનમાં આ રણમાં તને કોઈ પાણી દેવાવાળું નથી, પણ હું આવ્યો છું ફકીર બનીને, એક દુર્વેશ બનીને, આ અડધો પ્યાલો પાણીનો તને આપું, તરસ તને ખૂબ લાગી છે ને, તું મરી જઈશ પાણી નહીં મળે તો, આપું તો તું લઈશ કે નહીં? તો કે જરૂર લઈશ, કેમ નહીં લઈશ? તો એ ફકીર કહેશે, એક બુઝુર્ગ કહેશે કે ભાઈ, અગર તને પાણી જોઈએ છે તો અડધી સલ્તનત તારે મને આપવી પડશે, તારી જે સલ્તનત જે તું રાજ કરે એનો અડધો ભાગ તું મને આપીશ, તો અડધો પ્યાલો તને પાણીનો આપીશ, તો તું શું કરીશ હારૂન, તું શું કરીશ? બુઝુર્ગે જ્યારે દ્રષ્ટાંતો ચૂપ થઈ ગયો, એકદમ ખામોશ થઈ ગયો, ચૂપ થઈને ભાઈ થોડી વાર પછી કહે છે કે હું વિચારીને કહે છે કે જ્યારે હું મરી જઈશ, જાન છે તો જહાન છે, જે અંદર શરીરમાં જાન છે તો જહાન છે, તો વિચારીશ કે નહીં અડધી સલ્તનત આપી દઈશ, કારણ કે પાણી પીશ તો અડધી સલ્તનત તો છે, અગર પાણી નહીં લઈશ, અડધી સલ્તનત નહીં આપીશ તો પૂરી સલ્તનત ચાલી જશે, તો અક્કલમંદી તો એ છે, અડધો પ્યાલો લઈ લઉં હું, કે આપીશ, જા અડધી સલ્તનત તને આપી દે, આ પાણીનો પ્યાલો મને આપી દે, અડધો પ્યાલો આપી દે, હું તરત પાણી પી લઈશ. બુઝુર્ગ ફરમાવે છે કે ઠીક છે, હવે અડધી સલ્તનત તારી ચાલી ગઈ, હવે આ પાણી જે તું પીધું છે, એ પાણી જે પીધું છે એ પાણીમાં તને તારી પ્યાસ તો મટી ગઈ, પણ એ પાણીમાં કંઈક એવી ચીજ હતી કે જેના થકી તારા શરીરમાં બીમારી પેદા થઈ ગઈ. ધીરે ધીરે હાલત એવી થઈ ગઈ કે ડૉક્ટર અને હકીમ આવીને ઈલાજ કરીને થાકી ગયા, પણ એનો ઈલાજ તને ન મળ્યો. આ કુદરત તરફથી તમને સમજી લે કે આઝમાઈશ હતી, એક એક્ઝામ હતી તારા તરફ. અડધો પાણો પ્યાલો પાણીને પીને તારી પ્યાસ તો બુજાઈ ગઈ, તારી તરસ બુજાઈ ગઈ, પણ આવી રીતે તારો શરીરના અંદર એવી ખરાબી પેદા થઈ ગઈ કે તું ફરી પાછો મોતના તરફ થઈ ગયો. ફરી પાછો એ જ ફરિશ્તો બુઝુર્ગ બનીને ઇન્સાનની શકલમાં તારા પાસે આવે કે અડધો પ્યાલો પાણીનો જે છે હું લઈ આવ્યો, ફરી એક વખત તો રણમાં આપ્યો, ફરી આવ્યો જ, કુદરતની મરજી તું બીમાર પડી ગયો, હવે આ અડધો પ્યાલો છે બતાડ કે તારી જાન ખતરામાં છે. હકીમ અરે બધા હાથ ઉપર કરી લીધા, ઇલાજ કરવાવાળા ડોક્ટર હકીમ બધા હાથ ઉપર કરી લીધા, અગર તારે જાન બચાવી તો આ પ્યાલો પીશ, તો આમાં અમૃત અલ્લાહ રાખી, તારી જિંદગી તને ફરી મળી જશે, આ બે હયાત છે, તારી જિંદગી તને મળી જશે, તો તું શું કરીશ? બુઝુર્ગ જયારે પૂછ્યું તો થોડી વાર વિચારીને પછી મનમાં વિચારે છે કે જાન છે તો ઠીક છે, અગર જાન નથી તો અડધી સલ્તનત પણ પાણી ચાલી જશે, તો અક્કલમંદી તો એમાં છે કે આ અડધો પ્યાલો પાણી હું લઈ લઉં અને અમારી અડધી સલ્તનત પણ એને આપી દઉં. તો ફરમાયું કે બેશક હું એ પ્યાલો લઈ લઈશ, મારી સલ્તનત આપી દઈશ, અડધી અહીંયા અડધી એમ કરતા પૂરી. બુઝુર્ગ ફરી ફરમાવે છે, અયા લાના બંદા, જે સલ્તનત જો કિંમત સમજે છે, જેને તું ઇજ્જત સમજે છે, જેને તું રોબ સમજે છે, એની કિંમત ફક્ત એક પ્યાલો, એની કિંમત ફક્ત એક પ્યાલો. અરે અયા લાના બંદા, એ હારૂન
जिंदगी में केटला प्याला आटला तू पी लीधा है, हजारों प्याला पी लीधा, एक तारी सल्तनत की मत एक प्यालो, बेशुमार प्याला तू पता हलक ना नीचे तारे। अरे क्यारे ते खुदा ना शुक्र अदा करियो कि एक दिवस तने मौत छे, आ तारू सल्तनत तारू आ तखत तारू आ स्थान बधु खत्म थई जशे, एक दिवस मौत थशे अने मौत पछी खुदा नी बारगाह में तारे पूछू छे तो तू क्यारे विचार करियो त्यार अर बार कि आ दुनिया में तू गर्क थई गयो छे। हारून रशीद आ बुजुर्ग कही ने तरत निकली गया, हारून रशीद माथा में हाथ राखी ने दरबार ने बरखास्त कर दीधो। तो कहवा मतलब पीर मैं बाप रहमतुल्लाह अलैह फरमावेश कि पवन पानी की पैदा की दाजी या त्रण चीज एवी छे जेना वगर इंसान ने रही न सकता। तो बंदा ने जोईए कि आ नियमो तो आपणे पण लईए, जेवी रीते हारून दरबार में बुजुर्गे कीधु, एक फकीरे कीधु, एक फरिश्ते आवीने कीधु, तेवी रीते एम समझी लो कि आपणा पासे पण कोई फरिश्तो आव्यो छे। आ वात अल्लाह वाळानी वात, अल्लाह वाळानी वात आपणा ईमानना अंदर एक ताजगी पैदा करे, जमीन में फसल पैदा करे, आपणा दिल में ईमानी ताजगी पैदा करे। नबी साहेब ना जमाना मा जारे आपड़ा नबी मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम जारे मक्का थी मदीना पहुंचा हिजरत करीने, तो अमुक साथी पण साथमा चालिया, अमुक साथी साथमा चाले, एने साहबी कहेवाय छे, एने जनरली एने साहबी कहेवाय, साहबी एटले साथी। तो पोतानु वतन पोतानु देश मक्का छोड़ी पोतानु धंधो पोतानु बधु वहीवट पोतानु घर छोड़ी ने मदीना आव्या था, पैसा जे हता थोड़ा साथ में ली लीधा। अब सीधी बात है कि जारे वतन बदली थाय छे तो तकलीफ थाय छे लोगों ने, जेटला पैसा हता एटला वापरी लीधा, हवे जे खलास थई गयो नाणा बधा खलास थई गया, जे हती पूंजी बधी खतम थई गई, क्यारे क्यारे खावा पीवानी तकलीफ थई जाती थी। मेहनत तो करता था, रोजी रोटी माटे तलाश करता था, पण क्यारे क्यारे तकलीफ। एक बार बपोरना टाइम पर नबी साहेब मस्जिदे नबी मां था, नबी साहेब ने तो अबू अय्यूब अंसारी नामना एक साथी हता जेने साहबी कहेवामां आवे छे, एमणे कीधुं तो के नहीं नबी जी नी हुं जिम्मेदारी लउं छुं, मारा घरे एमने मेहमान बनावुं छुं, नबी जी मारा घरे मेहमान, एनी रहेवानी व्यवस्था, तेनी खावानी व्यवस्था, तेनी आरामनी व्यवस्था, लोको मेहमान आवे तेने कंई चा पाणी कावो वगर देवो छे, ई व्यवस्था मारा जिम्मेदारी पर, ई जवाबदारी हुं। एमनुं नाम हतुं अबू अय्यूब अंसारी। तो नबी साहेब मस्जिद में था, मस्जिद नबी में, अने बे साथी बार उभा था, बपोर नो टाइम, जमवानुं कंई मळ्युं नहोतुं तो भूखा था, बार उभा रह्या कि क्यारेक अगर अल्लाहना रसूल सल्लल्लाहु अलैहि वसल्लम आवे तो कोई तरफथी कोई गिफ्ट मळ्युं होय, क्यारेक क्यारेक गिफ्ट लोको आपी जाता, नबी साहेब हदियो जेने कहेवाय आपी जाता, तो पोते थोड़ुंक राखता, लोकोने दई देता था। तो दिलमां एम विचार्युं कि क्यारेक बनी शके कि कदाच थोड़ीक चीजो मळी जशे, कदा हसे तो मारूँ अमारूँ पण काम थी। तो बिचारा वाट जोईने उभा था, बेव साहबी वाट जोईने उभा था। नबी साहेब घणी वार पछी बहार आव्या, बहार आव्या ने ज्यारे सामे जोयुं तो बेव साथी उभा छे, बेव साथी ने चेहरा जोईने समझी गया कि आ बेव भूखा छे, निगाहे नबुवत जेने कहेवाय, नबीनी नजर समझी चूकी कि आ मारा बेव साथी भूखा छे, चेहराथी जोई लीधो कि आ बेव भूखा छे, कीधुं चलो मारा साथे, तमने भूख लागी छे तो कहे हाँ चलो मारा साथे। હવે ચાલ્યા ક્યાં, અબુ અય્યુબ અંસારી ને ત્યાં, જે મેજબાન બન્યા હતા, જે મહેમાન બનાવ્યા હતા અલ્લાહ ના રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, જેના ઘરમાં મહેમાન જાય છે અને જેના ઘરે જાય એને મેજબાન કહેવામાં આવે છે, જે ખાતિર કરે, મહેમાનની ખાતિર કરે તેને મેજબાન કહેવામાં આવે। તો મેજબાન હતા અબુ અય્યુબ, અલ્લાહ ના રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કીધું ચલો ચાલો મારા સાથે, ત્રણેય જણા ગયા અબુ અય્યુબ ના ઘરે। અબુ અય્યુબ ના ઘરે ગયા તો અબુ અય્યુબ હતા નહીં, તેમની ઘરવાળી હતી, દૂરથી જોયા કે નબી સાહેબ સાથે બે સાથી છે, તો કીધું કે અરે જાઓ તમારા બાપને કહો, દીકરાને જલ્દી મોકલાવ્યો બાગમાં કે જા જલ્દી બાપને કહે, અય્યુબ અય્યુબને કહે કે ભાઈ આવી રીતે નબી સાહેબ આવ્યા, બે સાથી પણ સાથમાં છે। તો તરત અબુ અય્યુબ અંસારી રદિયલ્લાહુ તઆલાનું કીધું ઠીક છે, તરત બાગમાંથી બે ત્રણ જાતની ખજૂર, અલગ અલગ જાતની, અંબર છે, અજવા છે, રૂતપ છે, એવી બધી ખજૂર લઈને એક પ્લેટમાં લઈને મોકલાવી દીધી। અને ઘરવાળીને કીધું, બાઈને કીધું કે જલ્દીથી શાક બનાવી નાખ, સૂકું શાક અલગ બનાવો, લીલું શાક અલગ બનાવો, બે શાક જલ્દીથી બનાવો, આવું થોડી વારમાં। હવે ખજૂર મોકલાવી દીધા, ખજૂર રજૂ કરવામાં આવ્યો, ઠંડુ પાણી રજૂ કરવામાં આવ્યું, બે ચીજ રજૂ કરવામાં આવી, શાક તૈયાર થઈ રહ્યું છે, ઘરમાં ગરમ રોટલી, બે શાક રજૂ કરવામાં આવ્યો। ત્યાર સુધી તો અબુ અય્યુબ પણ આવી ગયા, નબી સાહેબ પણ બેઠા છે, બે સાથી પણ બેઠા છે, શાક બે જાતના શાક છે, ગરમા ગરમ રોટલી છે, ઠંડુ પાણી છે, અંસારી રદિયલ્લાહુ તઆલાના ઘરે। તો ઘરે મહેમાન જ્યારે પહોંચ્યા તો ગરમા ગરમ રોટલી, બે જાતના શાક છે, બે જાતના શાક ત્યાં મોજૂદ છે, ગરમા ગરમ રોટલી છે, પાણી છે ઠંડુ, ખજૂર છે બે ત્રણ જાતના।
આ જયારે વાનગીઓ સામે રાખવામાં આવી તો અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના આંખમાં પાણી આવી ગયા. કારણ કે પોતે પણ તો ભૂખા રહેતા હતા, એવું નથી કે સાહેબી ભૂખા હતા, પોતે એમને પણ તકલીફ થતી હતી, એમને પણ ભૂખ. જ્યારે આ નિયમતો સામે રાખવામાં આવી તો અલ્લાહના નબી આપણા નબીજીના આંખોમાં પાણી આવી ગયા અને કહેવા લાગ્યા કે એ અલ્લાહના બંદાઓ, આ દરેક નિયમતનો આપણને જવાબ દેવો પડશે. તો સાથી જે છે બચ્ચાની જેમ રોવા લાગ્યા, બચ્ચાની જેમ એના માટે રોવા લાગ્યા કે ત્રણ દિવસ અમે ભૂખા છીએ, ત્રણ દિવસ અમે ભૂખા છીએ, છતાં પણ અલ્લાહના રસૂલ સલાહ ફરમાવે કે આ ખાવાનો જવાબ દેવો પડશે. તો મૂંઝાઈ ગયા, એકદમ ડરી ગયા અને બચ્ચાની જેમ રોવા લાગ્યા. ત્યારે બચ્ચાની જેમ રોવા લાગ્યા તો અલ્લાહ રસૂલ સલાહ માટે ને દિલમાં અલ્લાહે ઉમ્મત માટે બહુ મોટી મોહબ્બત રાખી. અલ્લાહ રસૂલના દિલમાં ઉમ્મત માટે કુરાને કરીમમાં અલ્લાહ તાલા ફરમાવે છે, લકદ જાઅકુમ રસૂલુમ મિન અન્ફુસિકુમ અઝીઝુન અલૈહિ મા અન્તુમ હરીસુન અલૈકુમ બિલ મુમિનિન રઉફ. કે તમારામાંથી એક રસૂલ એવો છે કે તમને જરા પણ તકલીફ હોય છે એને બરદાસ્ત નથી થતો. તમારામાંથી એક રસૂલ એવો મેં મોકલાવ્યો કે તમને જરા પણ તકલીફ થાય એનાથી બરદાસ્ત નથી થતું. તો આંસુઓ જોને નબી સાહેબથી બરદાસ્ત નહીં થયું. પછી તરત જ દુઆ શીખાડી કે જો એ અલ્લાહના બંદાઓ, હું તમને એક એવી દુઆ શીખાડી દઉં છું, હું એક એવી દુઆ શીખાડી દઉં કે એ દુઆ અગર તમે પડી લેશો ને તો આ ખાવાનો તમને હિસાબ નહીં દેવો પડે. એ દુઆ એવી છે, અરબીમાં એમ છે, તરજુમો પણ બતાવીશ. મારા ઇસ્માઈલી ભાઈઓ માટે મારી મહેનત છે, મને ફખર છે કે હું ઇસ્માઈલી છું, અને સાથે એ પણ ફખર છે કે ઇસ્લામનું મને કુદરત થોડું જ્ઞાન પણ આપ્યું. જે લોકો સામે મારા ઇસ્માઈલી ભાઈઓ સામે રજૂ કરું છું, અગર એક પણ બંદાને અગર ખુદાએ સમજ આપી દીધી તો મારા માટે બક્ષિશનો એક જરિયો બની શકશે. તો દુઆ છે, અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી હુવા અશબાના વ અરવાના વ અનઅમ અલૈના વ અફદલા. તમામ વખાણ તે અલ્લાહ માટે છે જેણે મને ખવરાવ્યું અને પીવરાવ્યું. તમામ વખાણ એ અલ્લાહ માટે છે જેણે મને ખવરાવ્યું અને પીવરાવ્યું. તમામ વખાણ એ અલ્લાહ માટે છે જેણે મને ખવરાવ્યું પીવરાવ્યું અને નેમતો નાઝિલ કરી અને મારા પર બહુ ફઝલ કરી દીધો, મારા પર બહુ ફઝલ કરી દીધો. તો આ એનો તરજુમો છે. તો જ્યારે જમી લ્યો તો અલ્હમ્દુલિલ્લાહ તો કહે છે આપણા દરેક ઇસ્માઈલી, કે જ્યારે જમી લીધું શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ તારો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. પણ એ તો જબાનથી આપણે રસ્મી તૌર પર કહી દઈએ, પણ સાથે સાથે કુદરતનું ધ્યાન હોવું જોઈએ કે આ અલ્લાહે નહેમત આપી છે, અલ્લાહ તારો શુક્ર અદા કરું છું. તમામ તારીફ એ અલ્લાહ, તમામ વખાણ તારા માટે છે. તેમણે ખવરાવ્યું પણ, ખવરાવ્યું ને પીવરાવ્યું પણ, ખાલી અન્ન જ નથી પાણી પણ આપ્યું. તમે તે ખવરાવ્યું પણ પીવરાવ્યું, આટલી નહેમતે તું આપી દીધી અને તું અમારા પર કરમ કરી દીધો, તમે અમારે ફઝલ કરી દીધો, અમે તારો શુક્ર અદા કરીએ. તો જે ખાવું જે તમે કયામતના રોજ અલ્લાહ હિસાબ લેવાનો છે, આ પડવાથી અલ્લાહનો શુક્ર અદા કરવાથી અલ્લાહ તાલા એ જમવાનો હિસાબ નહીં લે. ફરી શાદ છે પીર સદરદીન રહેમતુલ્લાહ અલે કે એજી કહોરે જીવ તમે કિસ કારણ આવ્યા. પોતાને જીવની કે છે સમજાવે આપણને. પીર તો પીર, પીર તો અલ્લાહવાળા, એને શું દુનિયાથી લેવા દેવા. પીર માય બાપ આપણા જીવને કહે છે સમજાવે આપણને, અરે કહો રે જીવ તમે કિસ કારણ આવ્યા. આત્માને કહે છે કે તું કેમ આવ્યો દુનિયામાં, કેમ આવ્યો એમ સમજો કે આમ જ, આમ જ હકીકતમાં આત્મા, દરેક આત્મા જે પરમાત્માને મળે છે, રૂહ જે છે રૂહનો બનાવવાળા માલિકને મળે છે, રબ્બુલ રૂહને મળે છે. તો પૂછે છે કે બતાવો કે કેમ આવ્યો દુનિયામાં. ઘણા લોકો શું સમજાય છે જેને જ્ઞાન નથી કે ભાઈ આવ્યા મરી જશું, દફન થઈ જશું, ભૂલાઈ જશે, પતી ગયું બધું, એમ નથી. નબી સાહેબ ફરમાવે છે, અલ્લાહ પણ ફરમાવે, નબી સાહેબ ફરમાવે છે, હાજરી ઇમામ ફરમાવે છે કે અલ્લાહ તબારક તઆલા જેવી રીતે જિંદગી આપી તેવી રીતે મોત આપશે, મોત પછી પાછી જિંદગી આપશે. જેવી રીતે ફરમાન રજૂ કર્યું તેમાં એ છે, કયામતના રોજ તમારો તોલ માપ તેના પર થશે કે તમને યકીન કેટલું છે. લોકોથી વ્યવહાર તમે કેમ કરો છો, સ્ત્રી પુરુષો સાથે વસો છો, સ્ત્રી સાથે કેવો વ્યવહાર કરો છો પુરુષો સાથે, કારણ બે જ જાતો છે દુનિયામાં સ્ત્રી અને પુરુષ. લોકો સાથે તમે શું ભાવના, કેવી ભાવનાથી મળો છો, એ લોકોને હેરાન કરો છો ખુદાના બંદાઓને કે તમે એને રાહત પહોંચાડો છો, એ પણ છે. અને અલ્લાહના પર યકીન, ખુદાની જાત પર યકીન, તેના પર કયામતના રોજ તમારું તોલ માપ કરવામાં આવશે. તો હાજરી માં પણ કહે કે તોલ માપ, એમ નહીં સમજો માટીમાં મળી ગયા ભૂલી જાઓ, નહીં, અલ્લાહ પણ કહેશ, એને નબી પણ કહેશ, અને હાજરી માં પણ કહે કે કયામતનો રોજ તોલને માપ થવાનો છે. તો ઘણા લોકો સમજે છે કે અમે આવ્યા ચાલી જશું. જન્નત અને જહન્નમ જે છે કુરાને કરીમમાં છે, અલ્લાહ તઆલા ઇન્સાન અને જિન્નાતને પોતાની ઇબાદત માટે પેદા કર્યા. ઇન્સાન અને જિન્નાતને અલ્લાહે ઇબાદત માટે પેદા કર્યા, રોજી અલ્લાહે પોતાની જિમ્મેદારી પર લઈ. મરવા પછી અગર સારા કર્મો કર્યા છે, સારા કામ કર્યા છે તો જન્નત, અને પાપ કર્યા લોકોને હેરાન કર્યા લોકોને તકલીફ પહોંચાડી તો ખુદા મારા પર રહેમ કરે, જન્નમ કહેવામાં આવે.
પણ અલ્લાહથી પના માંગે છે કે અલ્લાહ તબારકતાલા આપણી દરેકની મગફરત ફરમાવી દે અને તમામને જન્નમથી અમારી પોતાની મા બાપની અને દરેક ઇન્સાનની અલ્લાહ હિફાજત ફરમાવી દે. તો એ જે કહો રે જીવ તમે કિસ કારણ આવ્યા છે? જન્નત અને જહન્નમ પણ ઇન્સાન માટે બનાવે, સમજી લ્યો. ઇન્સાનને અલ્લાહે એવી ઇજ્જત આપી છે કે ફરિશ્તા તો આસમાન ઉપર છે, નૂરના બનેલા, હા, અને આપણે જમીન પર માટીના બનેલા, છતાં પણ અલ્લાહ તબારક તઆલા જન્નત જે ઇન્સાન માટે બનાવી અને જિન્નાતો માટે બનાવી છે, જાનવરો માટે અને પક્ષીઓ માટે નહીં. એટલે અલ્લાહ એક્ઝામિનેશનમાં નાખી, અજમાઈશમાં નાખી, પરીક્ષામાં નાખે કે મારા બંધાવ તું ખાય પીએ બધું મારું કરે, અરે થોડી મારી યાદ તો કરી લે, થોડો લોકોથી ભલાઈ કરી લે, સારા કામ કરી લે, નરસા કામથી બચીને બુરાઈથી હું તને જન્નતમાં નાખી દઈશ. તો જન્નત અલ્લાહે ઇન્સાન માટે બનાવી. તો ફરમાવે છે પીર સદરદીન રહેમતુલ્લાહ અલયહ, એ જી કહો રે જીવ તમે કિસ કારણ આયા જી? ન કીધી સાહેબજીની સેવા જી, સાહેબ અલ્લાહ ન કીધી, સાહેબ ખાવું ખાધું બધું કરી લીધું પણ સાહેબની સેવા કરી, બધી નેમો તો અલ્લાહની લઈ લીધી પછી સાહેબની સેવા કરી, ખુદાની એની સેવા કરી. સાહેબની સેવા કેવી રીતે થાય? એની ઇબાદતથી. ત્રણ રીતે છે, એક તો બે ઇબાદતના તરીકા અને બીજા બંધાવાનો. એક તો અલ્લાહની ઇબાદત એવી રીતે થશે, એક કે શારીરિક રીતે, એક કે શારીરિક રીતે. અલ્લાહના બંદાઓ છે તેના સાથે તમે શું વર્તાવ કરો છો, શું ભલાઈ કરી શકો છો, ત્રણેય ચીજ છે ઇબાદતમાં. એમ નહીં સમજો કે ખાલી માથું ઝુકાવી દીધું તો થઈ ગયું, નહીં, તમે ઇબાદત નહીં. ઇબાદત સાથે મખલુક સાથે તમારા શું હક છે એ તમને સમજાવું છું શોર્ટમાં એકદમ. હવે જો શારીરિક કેવી રીતે કરવી જોઈએ તો આપણા બુઝુર્ગો આપણા ઇમામોની જિંદગી આપણે જોઈએ. હજરત અલી કરમુલ્લાહ વજુ ત્યારે એક જંગમાં હતા અને કોઈ તીર ફેંક્યું, યાર નેજો ફેંક્યું, તીર બહુ ખીચીને ફેંક્યું, એને ખીચીને ફેંક્યું તો પગમાં લાગ્યું પણ જાંગમાં એકદમ માંસ સુધી ઉતરી ગયું તીર. લોકોએ કોશિશ કરી કાઢવાની પણ એટલું ચૂબી ગયું, તો એટલું દાખલ થઈ ગયું તીર કે હઝરત અલી કરમુલ્લાહ વજુ મૌલા અલીને બહુ તકલીફ થતી હતી, બરદાસ્ત નહીં થતું હતું, સહન નહીં થતું હતું. તો લોકોએ પછી આપસમાં કાનમાં વાત કરી કે ભાઈ જો હમણાં નમાઝનો ટાઈમ નજીક છે, હમણાં નમાઝનો ટાઈમ થાય, નમાઝમાં જાય ને અને જ્યારે સજ્દાની હાલતમાં જાય, સજ્દાની હાલતમાં ત્યારે તીર આપણે કાઢી લઈશું. લોકો બરોબર છે, ત્યારે નમાઝનો ટાઈમ થયો હતો, હઝરત અલી કરમુલ્લાહ વજુ નમાઝમાં સામેલ થઈ ગયા અને જેવા સજ્દામાં ગયા તો લોકોએ તીર ખેંચી લીધું, તીર ખેંચી લીધું. નમાઝ પૂરી થઈ ગઈ, પૂરી થવાના પછી હઝરત અલી કરમુલ્લાહ વજુ લોકોએ પૂછ્યું કે બતાવો અલી શું તમને તકલીફ થઈ? અલી કહે, શેની તકલીફ, કઈ તકલીફ? તો કે તીર માટે તમે આનાકાની કરતા હતા, બહુ તકલીફ થતી હતી, સહન નહીં થતું હતું અને તમે તીર કાઢ્યું તમને ખબર નહીં પડી? તો કાકે મને કંઈ ખબર નથી, મને કંઈ ખબર નથી. તો લોકોનો અનુભવ હતો કે હઝરત અલી કરમુલ્લાહ વજુ જ્યારે અલ્લાહના સામે ઝૂકી જતા હતા, સજ્દામાં ચાલ્યા જતા હતા, તો એમનો અહેસાસ હતો કે જમીન અને આસમાનનો માલિક પરવરદિગાર, આસમાનથી પાણી વરસાવવાળો, જમીનથી ફસલ પેદા કરવાળો, જન્નત અને જહન્નમનો માલિક, અલ્લાહવાળાઓ જન્નતને પણ જોઈ લેતા હતા સજ્દામાં અને જહન્નમને પણ જોઈ લેતા હતા. બે ચીજ એ લોકોના સામે રહેતી હતી, બતાવો કે જન્નત અને જહન્નમ સામે હોય તો બતાવો કે ખુદ એ બંદાઓને દુનિયાની ક્યાંથી ફિકર હોય. જ્યારે માથું સજ્દામાં રાખતા તો અલી પોતાને ખતમ કરી નાખતા હતા, ફક્ત અલ્લાહની યાદ બાકી રહેતી હતી. અલી પોતાને ફના કરી નાખતા હતા. અને એ પણ હકીકત છે કે મોત, મોત પહેલા ઇન્સાન ફના નથી થતો, મોત પછી ફના થાય. પણ જે બંદા મોત પહેલા પોતાની જાતને અલ્લાહની સામે ઝુકાવીને ફના થઈ જાય છે, તો ખુદાની કસમ એવા ચહીતા બંદા, અલ્લાહના બંદા મોત પછી પણ ફના નથી થતા, મોત પછી પણ હયાત રહેશે. તો ઈબાદત કરવી જોઈએ તો આવી રીતે ઈબાદત કરવી જોઈએ. અગર એવી રીતે નથી કરે, કંઈક તો ક્ષણો હોય, કંઈક તો મુમેન્ટ્સ હોય, કંઈક તો પળો હોય કે ભાઈ તું તારા સામે ઝૂક્યા છે અલ્લાહ તારા, હું તારા સામે ઝૂક્યો છે, તું જ પરવરદિગાર છે, તું જમીન અને આસમાનનો માલિક, તું મને પેદા કરવાળો, મને જિંદગી દેવાળો, મને મોત દેવાળો, કેવી કુદરત તું એ રચાવીશ? પીર માય બાપ રહેમતુલ્લાહની આ વાતો મગજમાં રાખીને પછી સિદ્ધો કરે કે અલ્લાહ મારો સિદ્ધ તારા માટે. એ સિદ્ધો છે એક વજન રાખશે, વિચારીને કરશો એ સિદ્ધો છે વજન રાખશે. તો એક તો શારીરિક રીતે ઈબાદત આપના સમક્ષ રજૂ કરી, તેવી જ રીતે માનસિક રીતે છે. માનસિક રીતે જેને જિકરે ખફી કહેવામાં આવે છે, જિકરે ખફીનો મતલબ શું થયો કે માણસ વિચારે કે ખુદાની કુદરત કેવી છે. હઝરત અનસ રદિયલ્લાહ તઆલા ફરમાવે છે, નબી સાહેબના એક સાથી છે રદિયલ્લાહ, હઝરત અનસ નબી સાહેબના એક સાથી છે જેને સાહાબી કહેવામાં આવે છે. હઝરત અનસ ફરમાવે છે કે અગર કોઈ માણસ થોડી વાર માટે ચિંતન મનન કરી લે, થોડી વાર માટે ચિંતન મનન કરી લે કે ખુદાની કુદરત શું છે, અને એના દિલમાં ખુદાની મોહબ્બત, એની અઝમત, એની મોટાઈ પેદા થઈ જાય, અરે હો હો, અહો અલ્લાહ, ખુશ્બુ જમીનથી પાણી અને રંગોમાં, ફૂલોમાં રંગ, તેમાં ખુશ્બુ, ફળ ખુશ્બુ, એનો સ્વાદ,
કેવો છે કુદરત? આસમાનથી પાણી વરસાવે, જમીન મરેલી એમાં જિંદગી બક્ષી દે, કેવો કુદરત? આવી રીતે થોડી વાર વિચાર કરવું. હઝરત અનસ રદી અલ્લાહ તઆલા ફરમાવે છે, નબી સાહેબની વાત, મારી વાત નહીં, અનસની પણ વાત નથી, આ તો નબીની વાત છે. નબી સાહેબ ફરમાવે છે કે થોડી વાર ચિંતન મનન કરી લેવું, અલ્લાહને ચિંતન મનન કરી લેવું 80 વર્ષની ઈબાદતથી બહેતર છે. 80 વર્ષની ઈબાદતથી બહેતર છે. તો આપણે દુનિયામાં આવે છે આ મોતની પહેલા કરવાનું છે. આમાંથી જેટલા મારી મા બહેનો બેઠા છે, જયારે પુરુષો બેઠલા, મારા ભાઈ, મારા બુઝુર્ગો, વડીલો બેઠા છે, દરેકને મોતની મંદિરથી જવાનું છે. કોઈ બાકી રહેવાનું નથી. મોતના પંજામાં આવવા પહેલા જે કરી લીધું કરી લીધું, પછી સીધું ખુદાના સામે પૂછશો. નકર કઈ નેકી હશે તો ખુદા આપણા પર રહેમ કરશે, કઈ જ્ઞાન હશે, કઈ ઇલ્મ હાસિલ કર્યો હશે. નહીં તો પછી દુનિયામાં તો જાનવરો પણ વસે, પક્ષીઓ વસે, એ પણ ખુદાની તરફ રજૂ થાય છે. પક્ષીઓનો તો સાંજના ચું 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 કરે, એ પણ ખુદાને યાદ કરે છે, એ પણ ખુદાને યાદ કરે, જાનવર પણ ખુદાને યાદ કરે, ઇન્સાન ભૂલી જાય છે. તો ઇન્સાનને જોયું કે આ જિંદગીમાં થોડી જે ક્ષણો મળે છે એમાં ખુદાની ઈબાદત કરવાની કોશિશ કરે, એ તરફ રજૂ કરે. તો હઝરત અનસ ફરમાવે છે કે 80 વર્ષની ઈબાદતથી બહેતર. તેવી જ રીતે કયામતનો રોજ અબુ હુરેરાની રિવાયત છે, એક એ પણ સાંભળી લ્યો. અબુ હુરેરા રદિયલ્લાહુ તઆલાનો એ પણ નબી સાહેબના સાથી ફરમાવે, નબી સાહેબની વાત કે એક માણસ પહેલાના જમાનાનો ઉમ્મતી છત પર હતો, રાતના સમયે સુવા માટે, આરામ કરવા માટે છત પર ગયો, ટેરેસ ઉપર સૂતો. રાતનો વખત હતો, ગામમાં મુંબઈમાં અને શહેરોમાં લાઇટના વજેથી તારો નથી દેખાતો, સિતારો નથી દેખાતો. હવે છત પર સૂતો, બધા તારો ચમકતા હતા. હવે જોઈ રહીશ કે મોલ્લક છે, હા, કોઈ નથી, રસી બાંધેલી નથી, આમ જ અધ્ધર છે, એટલા સિતારો છે કે કેટલા જોઈ જોઈને, કારણ રાતના ટાઈમ પર ગામમાં જવો તો આમ હજારોની સંખ્યામાં દેખાય સિતારો. જેમ કુદરતને વિચાર આવે છે ને કે કેવા બનાવે, કેવા ચમકે, કેવા ચમકી રહ્યા છે, કુદરત તરફ વિચાર આવ્યો. પછી પોતાનો વિચાર કરે છે, અરે ખુદાએ મને કેવી બનાવ્યો, મને પણ અલ્લાહે બનાવ્યો, આને પણ અલ્લાહે બનાવ્યો. એ સિતારો તમને પણ પેદા કરવાવાળો છે, મને પણ કોઈ પેદા કરવાળો છે. પછી ખુદા તરફ રજૂ થાય, આ બધી યાદ કરીને ખુદા તરફ રજૂ થાય. આદિશમાં છે, નબી સાહેબ ફરમાવે છે કે બધી ચીજોને રજૂ કરીને પછી ખુદા તરફ રજૂ થાય. એ મારા પરવરદિગાર, તું મારા ગુનાઓની મગફિરત કરી દે, એ મારા પરવરદિગાર, મારા ગુનાઓની મગફિરત કરી દે. નબી સાહેબ ફરમાવે છે કે આ અવાજ નીકળ્યો આ લાગણીથી અને આ દિલના મોહબ્બત સાથે અવાજ નીકળ્યો, અલ્લાહ લબ્બેક કરી દીધું. ફરિશ્તાનું કે જાઓ, મારા આ મદના તમામ ગુનાનું માફ કરી દઉં. તો ક્યારેક જિંદગીભરની ઈબાદત ક્યારેક ઇન્સાનને કામમાં નથી આવતી, કારણ કે આપણી ઈબાદત કેવી, આપણા ખાવાનું કેવું, આપણા ખાવાના ઠેકાણે નહીં, આપણા પીવાના ઠેકાણે નહીં, કોઈથી ખેંચીને ખાઈ લીધું તો એ ઈબાદત થોડી કબૂલ થાય. કોઈને ઝૂંટવી લીધું, કોઈને ધોકામાં નાખી દીધું, તો નુકસાન નાખી દીધું, એ લૂકમાં ખાધા તો એ ઈબાદત કબૂલ અલ્લાહ કબૂલ નથી કરતો. પણ છતાં પણ ચલો ઠીક છે, અગર સારી રીતે પણ કરીને ખુદા ન કબૂલ કરે એની મરજીની વાત છે. તો ક્યારેક જિંદગીભરની ઈબાદત કામમાં નથી આવતી, પણ થોડી વાર માટે ખુદા તરફ, કુદરત તરફ રજૂ થઈ જવું, એ ક્યારેક મગફરતનું ઝરિયો બની જાય છે. સૂરજ નીકળે વર્ષોથી, ડિસેમ્બરમાં 7:14 નો ટાઈમ છે, લાસ્ટ ટાઈમ. વર્ષોથી અલ્લાહ તઆલાએ કીધું કે ભાઈ આ ટાઈમ તારો 7:14, જો 7:14 લાસ્ટ ડિસેમ્બરમાં 7:14 પછી થોડી વાર ઉભો રહી જાય, પછી પાછો સ્ટાર્ટ થઈ જાય. દરેક વર્ષે સૂરજ બરાબર 7:14 જ બહાર નીકળશે, ઉદય થશે, 7:14 બરાબર નીકળશે. એ પોતાની જગા બદલતો નથી, બરાબર ફરમા બરદારી કરતો રહેશે. એ જોઈને ધ્યાન કરવું જોઈએ. પછી ફેબ્રુઆરીમાં હમણાં 7 વાગ્યાનો ટાઈમ છે, 7 વાગશે એના પછી કુદરતે 7 પછી નીકળજો, બરાબર ફરમા બરદારી કરે. સૂરજને જોઈને પણ ફરમા બરદારી શીખવામાં છે કે કેવી ફરમા બરદારી, કે શું હું ફરમા બરદાર છું. એટલો વર્ષોથી કામગીરી કરે પણ એણે જરા પણ ફરક નથી કર્યો પોતાની ફરમા બરદારીમાં. એ સૂરજને જોઈને કે કેવો સૂરજ છે, એક જ સૂરજ વર્ષોથી ચલાવે છે અલ્લાહ તાલા, વર્ષોથી લોકોને રોશની મળે છે, વર્ષોથી લોકોને પ્રકાશ મળે છે. કેવો કુદરતવાળો છે, કેવો કુદરત, જરા પણ ટસ કે મસ નથી થતો. સૂરે યાસીનમાં અલ્લાહ તાલાએ આ નિયમતનો પણ જિકર કર્યો, વલકમ રકદરના મનાઝિલા, અમે ચાંદની પણ મંજિલ મુકર્રર કરી દીધી, એ પોતાની જગાથી હટતા નથી. વશમશ એમ બગીલા, અને સૂરજ ચાંદની પણ અમે મંજિલ મુકર્રર કરી દીધી કે આ જો અહીંયા આમ 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 ચારું ચાલુ છે, આમ તારે અસ્ત થઈ જવાનું છે, આમ પછી તારે પછી વજૂદમાં આવું છે. તો અલ્લાહ પર વલકમ રકદરનો મનાઝિલા, સૂરે યાસીનમાં કે એની અમે હદ મુકર્રર કરી દીધી, એ હદથી આગળ પાછળ નથી થતા. વશમશ એમ બગીલા, અને સૂરજ પણ
सूरज पण पोतानी जगह थी ऊपर नीचे नथी थातो, बराबर 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 चाले छे। तो इंसान ने जोए के एक तो जिक्र में बता दू शारीरिक ते हजरत अली करम वाले जिंदगी थी सीखवा मळे के केवी रीते सीधो करवानो अल्लाह सामे, पछी मानसिक रीते आ रीते विचारवानो कि खुदा नी कुदरत शुं छे। कयामत नो रोज अल्लाह तबारक तआला फरिश्ता ने कहसे, फरिश्ता जा बंदा ने ऊपर ए मारा फरिश्ता हिसाब काढो, आ मारा बंदाओं ने हिसाब काढो। फरिश्ता हिसाब काढ़ी ने कहसे, ए मारी ए बारी ताला, कोई पण नानी चीज अमे नथी छोड़ी, कोई मोटी चीज नथी, बड़ी बधी चीज अमे अमे शामिल करी दीधी, दरेक चीज आमां शामिल करी दीधी, कोई पण चीज नथी छोड़ी। अल्लाह तबारक तआला फरमाए, ए मारा फरिश्ता ठीक छे, तमे जे करजो करी ठीक छे, पण जे हुं जाणुं छुं ई तमे नथी जाणता, જે હું જાણું એ તમે નથી જાણતા, તમે જાહેર જોઈ લીધું, મેં એના અંદર અંતકરણને જોઈ લીધું, અંતકરણમાં એક વખત એને મારી કુદરત તરફ રજૂ કર્યું, રજૂ થયો તો કે સૂરજ કેવો છે, ચાંદ કેવો છે, દુનિયા કેવી છે, એ જે છે જિકરે ખફી જબાનથી જે જિકર કર્યું એ તો તમે નોટ કરી લીધું, પણ અંતકરણમાં જે એણે મને યાદ કર્યો એ તમે નોટ નથી કર્યું। એ મારા ફરિશ્તાઓ, જે અંતકરણમાં એણે મને યાદ કર્યો એના લીધે એનું બક્ષિશ કરી દીધું, જાઓ જન્નતના ઊંચા મકામ સુધી પહોંચાવી દો। તો આ પીર માં ફરમાવે છે, અહીંજી કહો રે જીવ તમે કિસ કારણ આયા, ન કીધી સાહેબજીની સેવાજી, ખુદાની કઈ સેવા નહીં કરી, ન ઇબાદત કરી। તો મેં ત્રણ ચીજ આપના સમક્ષ રજૂ કરી, એક તો છે કે શારીરિક ઇબાદત, બીજું છે માનસિક ઇબાદત, ત્રીજું છે તેના બંદાઓનો હક। કયામત નો રોજ અલ્લાહ તબારક તઆલા ઇરશાદ ફરમાશે બંદાને, એ આદમની ઓલાદ, અરે હું બીમાર હતો તમારી અયાદત માટે, એટલે મારી પૂછતાછ માટે, અયાદત એટલે પૂછતાછ, એ મારા એ ઇબને આદમ હું બીમાર હતો, તું મારી પૂછતાછ કરવા માટે નહીં આવ્યો, મારી અયાદત કરવા માટે નહીં આવ્યો। અરે માલિક, અરે તું તો બધાને શિફા દેવાવાળો, તું કુદરત વાળો, દરેક જીવતદાન દેવાળો, જીવ જિંદગી દેવાળો, અને તું બીમાર કેવી રીતે થઈ શકે? તો કહે એ મારા બંદા, ફલાણો બંદો મારો બીમાર હતો, અગર તું ત્યાં એને પૂછતાછ કરતે હું તને તું તું મને ત્યાં પામતે, હું તને મળતે ત્યાં। ક્યારેક ક્યારેક લોકો મસ્જિદે ને ઇબાદત ખાનોમાં તલાશ કરે ખુદાની, અને ક્યારેક ક્યારેક એવી રીતે ખુદાના બંધોમાં લાભ મળે છે, ખુદા પોતે એલાન કરે છે। ક્યારેક ક્યારેક મસ્જિદોમાં ને ઇબાદત ખાનોમાં ખુદા નથી મળતો, ક્યારેક ક્યારેક આવી જગા પર મળી જાય, એના માટે કે દુનિયા લઈને મળે ચાલે છે, ઇબાદત ખાનામાં પણ જાય છે તો આપણે દુનિયા લઈને જાય, આપણા વસ્ત્રો જોઈએ છે કે આવો ડ્રેસ મારો હોવો જોઈએ, આવો ડ્રેસ, દુનિયાને દેખાડવા જાય છે, ખુદાને દેખાડવા જાય તો ખુદા પણ કબૂલ કરે કે હા એ મારા બંદા, તું મારા માટે મારી ઇબાદત માટે આવ્યો છે। પણ દુનિયા વસી છે, શું કરીએ, આપણા દિલમાં દુનિયા વસી છે, તો પૂછશે કે હું બીમાર હતો, તું પૂછતા જ નહીં કરી, તું અગર જાતે તો તું મને ત્યાં મળતે, હું તને પામ, તું મને પામતે। નબી સાહેબ ફરમાવે છે કે અગર કોઈ બંદો કોઈ બીમારને પૂછવા જાય છે સવારના, સવારના અગર એની આયાદત કરવા માટે જાય છે, એની પૂછતાછ કરવા માટે જાય છે, એની તબિયત પૂછે છે, એને થોડું આશ્વાસન આપે છે, એની કુદરત સારું કરી દેશે, તમે તો જ્યારે રિટર્ન થાય છે, જ્યારે પાછો ફરે છે, અલ્લાહના રસૂલ સલ્લા ફરમાવે છે, આપણા નબી સાહેબ ફરમાવે છે કે અલ્લાહ તબારક તઆલા ફરિશ્તાને મુકર કરી દે છે, સવારથી લઈને સાંજ સુધી અલ્લાહની બારગામાં અરજ કરે કે અલ્લાહ તઆલા આ ફલાણો મંદો ફલાણા તારા બંદાને જોવા માટે ગયો હતો, એને બીમાર પુરસી કરવા ગયો હતો, એને પૂછતાછ કરવા ગયો હતો, અલ્લાહ તબારક તઆલા એ બંદાની તું મગફરત કરી દે, એ અલ્લાહ એ બંદાની તું મગફરત કરી દે, એ અલ્લાહ તો એ બંદાની મગફરત બતાવો કે સવારથી સાંજ સુધી એ ફરિશ્તાઓ પુકારતા રહે અલ્લાહને કે અલ્લાહ એને માફ કરી દે, એને માફ કરી દે, એને માફ કરી દે, તો બતાવો કે ફરિશ્તાઓ એની વાત, ફરિશ્તાની વાત અલ્લાહ કબૂલ કરશે કે નહીં કરશે? તો જ્ઞાન હશે તો તમે કરશો। જોઈએ કે કોઈ ઇસ્માઈલી ભાઈ છે, ઘેર પણ હોય એવું નથી, ખુદાના દરેક બંદા છે, દરેક ખુદાના બંદા, ઇસ્માઈલી હોય તમારા પડોશમાં, ગેર મુસ્લિમ પણ હોય, મુસલમાન નો હોય, ઇસ્માઈલી નો હોય, ગેર મુસ્લિમ પણ હોય, તો તમારે જઈને એની આયાદ પૂછતાછ કરવી જોઈએ કે બીમાર છે, એની જરૂર છે, તમારી શક્તિ છે એ મુજબ, હું નથી કહેતો કે તમે એને કહે, પણ શક્તિ મુજબ એની દેખરેખ કરવી જોઈએ, પૂછતાછ કરવી જોઈએ ભાઈ શું છે, તો કે અલ્લાહ તો સાંજ સુધી ફરિશ્તાઓ દુઆ કરે, અગર સાંજના ગયો તો સાંજથી લઈને સવાર સુધી ફરિશ્તાઓ અલ્લાહ પાસે ઇલ્તિજા કરે, અલ્લાહ તાલા આ તારા બંદાની મગફરત કરી દે, આ બંદાની મગફરત કરી દે, આ બંદાની મગફરત કરે, આ તારા બંદાને પૂછવા નીકળ્યો, પૂછતાછ કરવા માટે, કેટલી મોટી ચીજ છે। તો આ છે ન કીધી સાહેબજીની સેવા, તો આવી રીતે બંદાઓની સેવા કરવાથી પણ સાહેબ અલ્લાહની મદદ સેવા થઈ જાય, બંદાઓની સેવા કરી અલ્લાહની સેવા કરવા બરાબર।
કયામત નરોજ અલ્લાહ તબારક તઆલા પોતાના બંદાને કહેશે, એ ઇબ્ને આદમ, હું તો ભૂખો હતો, મેં તારાથી ખાવાનું માંગ્યું, તું તે ખાવાનું મને નહીં આપ્યું. એ માલિક, તું તો બધાને રોજી પહોંચાડેશ, ઇન્સાનને છે, જાનવરને છે, પક્ષીઓને, મૂંઝાઈ જશે, શરમાઈ જશે બંધ, કે માલિક તું તો બધાને રોજી પહોંચાડો, તું ક્યારેથી ભૂખો થા? અરે મારા બંદા, ફલાણો બંદો જયારે તો ભૂખો હતો, તારા પાસે ખાવું માંગ્યું, અગર તું એને ખવડાવી દે તો તું તેનો અજર મારા પાસે પામત, મારા પાસે અજર મળે. તો ઘણી વખતે માણસ વિચારે છે કે ભાઈ આ તો આપણો મારો ધર્મનો થોડી છે, એને શું કરવાનું, આ તો ફલાણો છે, આ તો ફલાણો. નહીં 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 નહીં, અલ્લાહના બંદા, અલ્લાહ તબારક તઆલા પેદા કર્યા છે, દરેકના ધર્મ પોતપોતાની રીતે હોય છે, પણ આ મામલામાં અમને હુકમ કરવામાં આવે, કોઈ પણ ધર્મનો માણસ હોય, કોઈ પણ ધર્મનો હોય, ભૂખ્યો હોય ને ખવડાવી દો, એ નહીં જોવો કે ક્યાં કયો ધર્મનો છે, કોઈ પણ ધર્મનો માણસ હોય અગર એ ભૂખ્યો છે એને ખવડાવી દો, ખુદાની કસમ અલ્લાહ રાજી થઈ જાય. એ વિચાર નહીં કરો, એ વિચાર કરો છો કે રબ્બુલ આલમીન, રબ્બુલ આલમીન, જમીનનો આસમાનનો માલિક, ક્યારે એને પક્ષપાત કર્યો કે કોઈને દીધું, કોઈને જે ખુદાને માન્યું તેને દીધું, જે નાસ્તિક છે એને નહીં દીધું, નાસ્તિકને પણ આપે છે. એક વૃદ્ધ માણસ, બૂઢો માણસ, ઇબ્રાહીમ અલી સલામના જમાનામાં પરિસ્થિતિ કરવાળો, હવે એ આવ્યો તો કીધું ચાલો સાહેબ જમવા ચાલશો ને? હા ચાલીસ. ખુદદાર માણસ હતો, મોટી ઉંમરનો પણ ખુદદાર માણસ. ઇબ્રાહીમ અલી સલાતો સલામ લઈ ગયા, દસ્તરખાન બિછાવ્યું, પ્લેટ રાખી દીધી, જમવાનું રાખી દીધું દસ્તરખાન પર, અને જ્યારે ખાવા લાગ્યા, વૃદ્ધ માણસે એક નિવાળો ઉપાડ્યો, લુકમો ઉપાડ્યો, તો ઇબ્રાહીમ અલી સલામ કીધું, ખુદાનું નામ લ્યો, જે પરવરદિગાર આપણને ખાવાનું આપી દીધું, એ પરવરદિગારનું નામ લ્યો, તો લુકમો રાખી દીધું, નિવાળો રાખી દીધો પરવરદિગારનું. અરે અમે જિંદગી પર કોઈ પરવરદિગાર પરવરદિગાર નથી, તો કે એમ નહીં રહેતો, આ તો ખુદાએ અન્ન આપ્યું છે, એનું નામ લેવામાં તમને શું તકલીફ છે? ભાઈ હું મેં જિંદગીમાં લીધું નથી, તારે ખવડાવે તો ખવડાવે તો છોડી દે. ઇબ્રાહીમ અલી સલામ નહીં, ખુદાનું નામ તો તમારે. ઓલો ઉભો થઈ ગયો, ઓલો નારાજ થઈને ઉભો થઈ ગયો, દૂર ચાલ્યો ગયો. અલ્લાહ તબારક તઆલા વહી મોકલો, અ ઇબ્રાહીમ, આટલી ઉંમર સુધી અમે એને દરેક રીતે એને નવાજ્યો, એને તંદુરસ્તી પણ આપી, એને ખવડાવ્યું, તેને પીરાવ્યું, જિંદગી પર ખવડાવ્યું. આજ આ રસ્તાથી નીકળે તો હું કીધું કે મારા ખલીલે ત્યાં મહેમાન બનાવો, આ મારા બંદાને મારા પેગમ્બર ત્યાં મહેમાન ના હોય. એક દિવસ તારા તરફ મોકલાયો, જિંદગી પર એને ખરાવ્યો, એક દિવસ તારા તરફ મોકલાયો તો તું એને નારાજ કરીને મોકલાવી દીધો. જ્યાર સુધી એ રાજી નહીં થાય ત્યાર સુધી હું તારાથી રાજી નહીં થાય. એવો ખુદા છે? ખુદા તો નથી જોતો કે આ કેવો ધર્મનો માણસ છે, કેવો રબ્બુલ આલમીન છે, કોઈ ધર્મ નથી જોતો, બધા એને ખરાવે છે, અને આપણે કહે છે આ છે આ છે. બહુ સખ્ત દિલ છે, દિલ અમારા બહુ સખ્ત થઈ ગયા છે. નહીં વિચારવાનું કે કોણ છે, ક્યાં ધર્મ છે, ખરાવો ને તમે ખરાવો, જયારે એ રાજી થશે ખુદાની કસમ, એની આત્મા રાજી થશે, પરમાત્મા રાજી થઈ જશે, ખાશે, ખુશ થયા છે, અલ્લાહ રાજી થઈ જશે. તો હું ભૂખો હતો, પછી તરસ્યો હતો, એ અલ્લાહ તાલા તું જ લોકોને પાણી પરાય. તો આવી રીતે ત્રણેય સ્ટેજને અલ્લાહ તબારક તઆલા રજૂ કરશે. અબુ હુરેરા જે રાવી છે, નબી સાહેબના સાથી છે, નબી સાહેબની વાતો રજૂ કરીને આપણને એ સમજાવવા માંગે છે કે જેવી રીતે કોઈ અગર તો માણસ બીમાર હોય તો તેની તમને પૂછતાછ કરો, કોઈ ખાત ભૂખો હોય તો તેને ખવડાવી દો, કોઈ તેને પ્યાસ લાગે છે તેને પીવડાવી દો. અગર આવી રીતે કરશો તો એમ નથી કહે છે ને કે ન કરી સાહેબજી કી સેવા, સાહેબજીની સેવા આવી પણ થાય છે, એવી રીતે પણ થાય ને, આવી રીતે મસ્જિદોમાં ને જમાતખાનામાં જઈને આપણે ખુદાના સામે અલ્લાહના સામે સજ્દો કરી જાય, અલ્લાહ મારો સજ્દ તારા માટે છે, તેવી રીતે એ તો ઈબાદત છે, પણ ક્યારેક ક્યારેક આવી ઈબાદતથી અલ્લાહ તાલા મગફરત કરી દે, બંદાનો હક અદા કરવામાં અલ્લાહ મગફરત કરી દેજે, અને ઊંચા મકામ સુધી જિંદગી ભરની ઈબાદત ક્યારેક ક્યારેક કામમાં નથી આવતી, પણ મખલુકના સાથે રહેમ કરવાથી અલ્લાહ તબારક ફરમાય કે તું એ મારા બંદા સાથે રહેમ કર્યો, હું તારા પર રહેમ, જાઓ જબરદસ્ત. તો પીર માય બાપ આ ચાર લઈને તમારા સામે રજૂ કરી દીધી. એ જી દુનિયા શિરજીને શાહ મોરે અન્નો પાયાજી, પવન પાણી પેદા કીધાજી, એ જી કહોર જીવ તમે કિસ કારણ આયાજી, ન કીધી સાહેબજીની સેવાજી. દુનિયા મેં આયે કિસ લી આયે, કંઈ ખબર નથી કેમ કા, એના માટે કે તમે આ બધું સારા કામ કરીને આ દુનિયાથી રુખસત હોવ. અગર સારા કામ કરશો તો અમરાવતીના ઘર છે, સારા કામ કરશો તો અમરાવતીના ઘર છે, અને નરસા કામ કરશો તો ખુદા સિવાય બંદાને કોઈ માફ કરવાળું નથી. તો પીર માય બાપ રહેમતુલ્લાહની ચાર કડી પર મેં આપની પાસે સમય કોશિશ કરી વાત રજૂ કરવાની. હવે છેલ્લે એક
दृष्टांत रजू करीने मारी वात हूँ पूरी करूँ छूँ। माइकल नामनो एक आर्टिस्ट थी गयो पहेलाना जमानामां, मशहूर छे, बहु प्रख्यात। हवे एने घणा पिक्चरो तस्वीरो बनावेली, घणी तस्वीरो एने बनावेली, अने नामना थई गई थी प्रख्यात होते माणस। एक वक्त एना मगज में एम विचार आव्यो कि एक एवी तस्वीर बनावूं के प्रख्यात तो थई जाऊं, पण लोको मोढामां गणा नाखी दे, लोकोने ताजुब थाय एवी एक तस्वीर बनावी दो। विचार करता 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 घणा दिवसो निकळे, छेले एना मगज में एक विचार उत्पन्न थई गयो कि हूँ जीसस नी तस्वीर बनाऊं, मेरी माँ मरियम नी तस्वीर बनाऊं, जीसस नी तस्वीर बनाऊं। ईसा अलैहिस्सलाम ने खुश थई गयो दिल में, आ चीज सारी थशे। हवे मॉडल एना माटे कोई सामे आकृति तो जोईए, बनावा माटे तस्वीर बनावा माटे पिक्चर बनावा माटे घणा दिवस सुधी हैरान थयो हैरान थयो तलाश में जतो। एक वक्त रस्तानी फूटपाथ पर एक बाई ने बैठी जोई बाळक साथे, निर्दोष बाई निर्दोष हती, बाळक पण निर्दोष। ई दृश्य ज्यारे जोयुं तो थोड़ी वार उभो रही गयो, मन में विचार्यु कि आ मेरी जेवी लागे छे, निर्दोष छे, चेहरो एकदम मासूम छे, बच्चो पण मासूम छे। खुश थई गयो जोईने, ई जोईने खुश थई गयो, बस आ मारु काम थई जशे। नजीक जईने गयो बाई पासे अने कीधुं, बेन हूँ एक तमारू तस्वीर बनावा मांगू छू, एक पिक्चर बनावा मांगू छू मारू। क्या हाँ, मारा मगज में विचार छे कि माँ मेरी नू अने जीसस नू बनावू। अरे मेरी नू, हूँ तो कमजोर भाई, एक गरीब भाई, अने मारू बच्चो, हूँ तो गरीब माणस छू, क्या जीसस अने क्या मरियम, क्या मेरी। तो कहे कि नहीं, तारा मोढ़ा पर निर्दोषता छे, तारू बड़ो बच्चू पण निर्दोष छे, हूँ चाहूँ छू कि तारी तस्वीर बनाऊ, तने शू तू शू काम करे छे, क्या मजदूरी करूँ छू, केटली मळे छे आटली, हूँ तेनाथी विशेष आपीश, तने शू तू मारा स्टूडियो में आवीश सवारना टाइम पर, तू मारी बेन जेवी छे, मारी बेन छे तू, अगर थाय तारो एहसान थशे मारा पर, अने एटलू आपी दईश, घणू बधुं तने आपीश। बनी सके कि अमुक दिवसो तने मांगू करवू न पड़े, मेहनत न पड़े, अने बनी सके एटलू पण आपी दो, अगर मारू बनी गयू बराबर तो एटलू आपी दईश, तने मारा पर कुदरते दीधुं एटलू आपी दईश कि जिंदगी भर तने मेहनत करवानी जरूरत ज नहीं पड़े। बाई खुश थई गई। હવે રોજ બાઈને બોલાવવા લાગ્યો માઇકલ, અને બચ્ચાને બેસાડી દીધું, બચ્ચો અને બાઈનું ધીરે 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 તસવીર બનાવી નાખી, અને જબરદસ્ત તસવીર બની ગઈ। આર્ટ જયારે એને પૂરો કરી લીધો, તૈયાર થઈ ગઈ, અને પછી બાઈને બોલાવી, બાઈ બહુ ખુશ થઈ ગઈ કે કેટલું જબરદસ્ત, એના આંખમાં પાણી આવી ગયા, માથું સજ્જામાં નાખી દીધું, એ અલ્લાહ હું ક્યાં, માં મરિયમ ક્યાં, અને જીસસ ક્યાં। તસવીર બની ગઈ, તસવીર લોકોના સામે રજૂ કરવામાં આવી, એટલી મશહૂર થઈ કે જેનો કોઈ હિસાબ નહીં પૂરી દુનિયામાં જ તસવીર મશહૂર, અને ઘણી જગ્યા પર છે, તસવીર એટલી મશહૂર થઈ ગઈ, પિક્ચર એટલું મશહૂર થઈ ગયું, જેનો બહુ ખુશ થઈ ગઈ, જવાની પૂરી કરી લીધી હતી, ઉપર આધળ વય પર આવી ચુક્યો હતો, હવે ખુશ થઈ ગયો કે આ કામ મારું બહુ સરસ થઈ ગયું। અમુક વર્ષો પછી થઈ ગયો બૂઢો, જઈફ થઈ ગયો, ઉંમર વખત જતા વાર નથી લાગતી, પછી ધીરે ધીરે એના મગજમાં પાછી વાત પણ થઈ કે ભાઈ એક તસવીર તો એવી બનાવી કે દુનિયા લોકો મોઢા માંગણે નાખી, ફરી એક તસવીર એવી બનાવો કોઈ કે મારા મરવા પછી, હમણાં તો લોકો પ્રખ્યાત થઈ ગયો, મરવા પછી પણ મને લોકો યાદ કરે, એવી પણ એક તસવીર બનાવી નાખો। છેલ્લે વિચાર કરતા 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 જીસસ મેરીની તસવીર તો મશહૂર થઈ ગઈ, હવે કેની બનાવો, આર્ટિસ્ટ હતો ને, એવું નહીં કે પછી બીજા પૈગંબરની, હવે એનું મગજ એવી રીતે ચાલતું હતું, મગજમાં ચાલતા 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 એ વિચાર એના દિલમાં ઉત્પન્ન થઈ ગયો, મગજમાં આવ્યો કે જેવી રીતે જીસસ અને મેરીનું બનાવ્યું એવી જ રીતે હું એનો જુદાસ। ઈસાઈઓના અંદર એ માન્યતા છે કે જુદાસ નામનો માણસે હઝરત ઈસા અલે સલાતો સલામને સૂળે ચડાવ્યા, તો કે એક તો બહુ સરસ બનાવ્યું, હવે એક એનું વિલન જુદાસની બનાવો, મગજમાં કહ્યું ઠીક છે, ખુશ થઈ ગયો કે આ આ ચીજ બનાવવા જઈશ, આ પણ એક લોકોના સમય આર્ટ રજૂ કરવા માટે એક સારો છે। હવે તલાશ કરવા કે મોડલ મોડલ તલાશ કરવા માટે ઘણા દિવસો નીકળી ગયા, છેલ્લે એક દિવસ જોયું કે એક સ્ટ્રીટ લાઇટ થાંભલો આજે પણ અમુક જગા પર છે, સ્ટ્રીટ લાઇટ લાગેલી છે, એક તંદુરસ્ત અંગમાં ભરેલો થોડો માણસ હાથમાં બોટલ છે, એક હાથમાં બોટલ છે, એક હાથને ટેકો લગાડી સ્ટ્રીટ લાઇટને આમ ટેકો લગાડી, નશામાં લટકેલો એકદમ, હાથ લગાડીને મૂવ ટેકો લગાડીને માઇકલમાંથી ગુજર્યો, જ્યારે તો જોયું તો ચહેરો જોયો તો ભયાનક, વાળ વિખરાયેલા, હાથમાં દારૂની બાટલી, ટેકો લગાડીને આંખ લાલ, થોડી આંખ ખુલી છે, અને આમ ઊભો છે નશા, મનમાં વિચાર્યું કે આ જે છે જુદાસના લાયક છે તસવીર બનાવવાની, નજીક ગયો કે ભાઈ
મારે તારી તસવીર બનાવી. એમને કીધું જુદાસ, મારે તારી તસવીર બનાવી છે, શું બનાવી શકું? અરે મારી, હું તો દારૂ, મારી તસવીર બનાવીને તમે શું કરશો? અરે ભાઈ ઠીક છે, તું દારૂડી છે, ઠીક છે, જે છે તારું, પણ મારે તારી તસવીર બનાવી છે, તું શું મજદૂરી લઈશ મારાથી? બોલ, રોજ તારે આવવું પડશે આટલા દિવસ સુધી, શું પૈસા લઈશ? બોલ, શું થવું તમારી છે? તો કમાવા માવાની વાત છોડી દો, મારે તો રોજ જોઈએ પેટ ભરીને ખાવાનું, અને આ એક બાટલો, આ બાટલો જોઈ મને આ નામનો છે, આ બ્રાન્ડ, આ દારૂ મારું, અને મને ખાવાનું પેટ ભરીને, જો બીજી મારી મજૂરી નહીં જોઈએ, આ બે ચીજ તમે આપ્યો, હું આવવા તૈયાર છું. કેટલા દિવસ? આટલા દિવસ. ઓકે. રોજ ઈ છે એ માણસ જે દારૂ પીવા વાળો, એ રોજ એને બોલાવે, સવારના હોય તો થોડી ઉતરેલી હોય, થોડો નશામાં હોશ બેહોશ, બે મિક્સ ચાલી જતું હતું કામ. હવે એને બેસાડીને માઇકલે આર્ટ શરૂ કરી દીધો, આર્ટ શરૂ કરી, બરાબર આર્ટ થોડા દિવસમાં તૈયાર થઈ ગયો, આર્ટ તૈયાર થઈ ગયો, બધી ચીજ તૈયાર થઈ ગઈ. હવે તસવીર જયારે તૈયાર થઈ તો પછી જેવી રીતે બાઈને બતાડી હતી એવી રીતે એને કીધું કે હવે તને છેલ્લી રકમ આ તો આપ્યું, પછી જમાન આપી હતી, હું તને રકમ પણ આપીશ. તને એને કે ચાલ રકમ દીધી, કે જો આ રકમ તારી, કે તસવીર મારી કેવી છે બતાવો તો સહી, ફોટો મારું કેવું બનાવ્યું તમે? અંદર લઈ ગયો સ્ટુડિયોમાં, સ્ટુડિયોમાં લઈ ગયો તો એના પર પડદો લગાડી નાખ્યો ચેનથી. જ્યારે પડદો હટાવીને જોયું, જોયું તો જુદાસ, મનમાં વિચારે જુદાસ, જીસસને સુડી પર ચડા, એ લોકોને માન્યા થાય, જીસસને સુડી ચડ, જુદાસ. માઇકલને કહે છે કે તમે મારી જુદાસની તસવીર બનાવી, અરે હું દારૂડી જરૂર છું પણ જુદાસ છું, શું જીસસને કતલ કરવા વાળો છું, જીસસને ફાંસી પર ચડાવડો, એટલો મને તમે ખરાબ ગણી લીધો. તો કોઈ નારાજ નહીં થાય, ખરાબ, તને રકમ મેં આપી છે, તારી મહેનત, આ તો મારો આર્ટ છે, એ મારા ખાતર, તારો તું તું, તને તો થોડી કોઈ ઓળખે છે, તને કોઈ ઓળખ, આ તો મારો આર્ટ છે. તો આંખ મહિના પાણી આવી ગયા, કહેવા લાગ્યો કે શું એટલો બધો ખતરનાક, મારો ચહેરો એટલો ખતરનાક હતો કે તમે જુદા જ બને? અરે શું તમે આવી જ બધી તસવીર બનાવો છો? આવી જ બધી ખરાબ ખરાબ તસવીર બનાવો છો? કોઈ સારી તસવીર તમે બનાવી નહીં શક્યા, બનાવી તો તમે જુદા જ બનાવી દીધો. તો કે નહીં નહીં, સારી તસવીર પણ બનાવી જ મેં, સારી બનાવી, બતાવો કઈ સારી, ચાલ તને બતાવું છું. પછી અંદર ઓર ચાલી ગયા, અંદર જઈને પછી એક ફ્રેમ હતી એના પરથી પડદો હટાવ્યો, પડદો હટાવી જોયું, ભાઈ છે, માં છે, પોતાના બચ્ચાને હાથમાં લઈને બેઠી છે, માને બચ્ચાને જોઈને ઓલો દારૂડિયો જયારે અંદર ગયો, જોયું તો જોઈને એકદમ એક અચાનક એના મગજ પર એક જબરદસ્ત એક ફટકો પડી ગયો. જોઈને તાજુબ કરવા લાગ્યો કે આ તસવીર પણ તમે બનાવીશ? એ જોઈને એકદમ ચક્કર એને આવી ગયા અને બેહો જો થઈ ગયો, પાણી માણી છાટીને હોશમાં લાવીને કીધું કે શું છે? તો કે આ તો મારી માં છે, આ માં છે અને એની હાથમાં હું છું, એના હાથમાં હું છું. માઇકલ કે શું કે છે તું? કે આ તારી માં છે અને તું છે. તો બચ્ચાને એમ તે રોવા લાગ્યો કે હા હું છું અને મારી માં છે. માઇકલ પણ રોવા લાગ્યો કે ખુદાની કસમ, એક વખત એવો હતો કે તું જીસસ બની ગયો. નસીહત કરે છે કે એક ટાઈમ એવો હતો કે તું જીસસ બની ગયો અને આજ તું જુદાસ બની ગયો. એ દિવસે તારા ચહેરા પર નિર્દોષતા હતી, કુદરતની રોશની તારા નજર પર આવતી, તારા નજર ચહેરા પર નૂર હતું, તું એક જીસસ બની ગયો અને આજ તું જુદાસ જેવો બની ગયો, તારી જિંદગી તું તે શું બનાવી? ત્યારે માઇકલ કહે કે જો ઇન્સાનના સાથે કુદરત બે ચીજ રાખી છે, બે ચીજ રાખી છે, સમજાવ્યું? ચાહે ઇન્સાન જીસસ બની જાય, જીસસ જેવો પવિત્ર બની જાય, યા જુદાસ જેવો અપવિત્ર બની જાય, બે ચીજ કુદરતે દરેક ઇન્સાનના સામે રાખી છે. કોઈ ચાહે ઈસા બની જાય યા તો પછી જુદાસ બની જાય. એવી રીતે આ વાતો રજૂ કરીને અલ્લાહ વાળો નસીહત હાસિલ કરે છે કે અલ્લાહના બંદાઓ, અલ્લાહ તબારક તઆલા ઇન્સાનની જિંદગી દી. પીર માય બાપ રહેમતુલ્લાહ અલયહ ફરમાવે છે, અલ્લાહ તબારક તઆલા જિંદગી બક્ષી છે, અમને જિંદગી બક્ષી છે. હવે તે આપણા દિલમાં તમે રહેમાનને બસાવો તો તમારી એની મરજીની વાત છે, અને શૈતાનને બસાવો તો તમારી મરજીની વાત છે. રહેમાનને વસાવો છો તો જન્નતના દરવાજા ઇંતજાર કરશે, ફરિશ્તો ઇસ્તકબાલ કરશે, સ્વાગત કરશે, આવો સાહેબ આવો સાહેબ. અને અગર શૈતાનને બસાવશો તો ખુદા સિવાય આપણા પર કોઈ રહેમ કરવા વાળો હોય. બસ અલ્લાહથી દુઆ કરી, અલ્લાહ તબારક તઆલા આપણને સૌને સિરાતલ મુસ્તકીમ પર ચાલવાની તૌફીક અતા ફરમાય. વા આખિર દુઆની અલહમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, બિરહમતિકા યા અરહમ રાહિમીન.